साबरकांठा जिल्लाना विजयनगर तालुकाना खेड़ासन गामे तरबूजना भाव ऊंचा मळवा लाग्या त्यारे कोरोनानो इन्फेक्ट नड्यो। साबरकांठा जिल्लाना छेल्ला दशकाथी तरबूजनी खेती तरफ वळेला विजयनगर तालुकाना खेड़ासना कंपा सहितना 10 થી વધુ ગામોના ખેડૂતોને દર વર્ષ કરતાં આ વર્ષે એકંદરે તરબૂચના ઠીક ઠીક ભાવ બજારે મરવા માંડ્યા હતા। ત્યાં કોરોના મહામારીનું ગ્રહણ નડતા આજકાલ ખેડૂતોને આમતેમ પોતાના ટ્રેક્ટરોમાં માલ ભરીને રસ્તે વેચવા મજબૂર થવું પડી રહ્યું છે। આ વિસ્તારમાં ખેડાસના કંપા તોરી વાવ ઉખલ ડુંગરી ગુલાબપુરા કુંડલા ઉમિયાનગર પ્રતાપગઢ સહિત 10 થી વધુ ગામો કંપાઓના ખેડૂતો 10-એક વર્ષથી આ સિઝનમાં તરબૂજની ખેતી તરફ વરેલા છે એમ જણાવી વિજયનગર તાલુકા કિસાન સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલે ખેડૂતોની કમનસીબી અંગે વધુમાં જણાવ્યું કે આટલા વર્ષોથી અમે તરબૂજની ખેતી કરતા આવ્યા છીએ ત્યારે આ વર્ષે તરબૂજના ભાવ 20 કિલોના 150-200 સુધી પાકા મળતા હતા, જે ગયા વર્ષના બજાર કરતાં ડબલ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી। પણ આ ખુશી લાંબી ટકી નહીં, કોરોના મહામારીની ઇફેક્ટ આ ખેતીના પાક ઉપર પણ રહી। બન્યું એવું કે આજકાલ ખેતરમાંથી પૂરજોશમાં તરબૂચ વેચવા કાઢ્યા ત્યાં કોરોના સંક્રમણ વધવાના કારણે ખુલ્લા બજારમાં જઈ વેચવાનો ઉત્સાહ હતો એ તૂટી ગયો। શહેરમાં પણ ખરીદી અણધારી તૂટી ગઈ। આટલા વર્ષો પછી તરબૂચ 200 રૂપિયા સુધી પહોંચ્યું હતું, પણ ખેડૂતોનું તકદીર 2 ડગલા આગળ જ દોડતું રહ્યું। અક્કરમીનો પડ્યો કાણો જેવો અદ્દલ ઘાટ થયો। આ વિસ્તારમાં આ વર્ષે 150 એકરમાં બહોરું તરબૂચનું વાવેતર હતું, ભાવ પણ સારા હતા, પણ કોરોનાની કુદરતી પરિસ્થિતિને કંઈ જુદું જ મંજૂર હશે એટલે આજે ખેડૂતોને પોતાના ટ્રેક્ટરોમાં ભરીને રસ્તા ઉપર ઊભા રહી વટેમાર્ગો અને રાહદારીઓને તરબૂચ વેચવા પડી રહ્યા છે। તેમજ ખેડાસણના ખેડૂત દિનેશભાઈ પટેલ આમ તરબૂચ વેચતા જણાવ્યું હતું। ललित डामोर ZSTV विजयनगर।